નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સફાઈ કરાવવાનો વિડીયો વાયરલ થયો છે. છોટા ઉદેપુર જિલ્લો આદિવાસી બહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે, ત્યારે સરકાર આદિવાસી વિદ્યાર્થીઓને શહેર જેવું શિક્ષણ મળે તે હેતુથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. પરંતુ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં શિક્ષણ દિવસે દિવસે કથળી રહ્યું છે, ત્યારે જિલ્લા કક્ષાએથી શિક્ષણાધિકારીઓનું કોઈ જ સુપરવિઝન નથી, ત્યારે અવારનવાર આદિવાસી વિસ્તારમાં શિક્ષકો ગુલ્લી મારવાના અને શિક્ષણ કથળી રહ્યાના અનેક સમાચારો મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે. પરંતુ જિલ્લા કક્ષાએ બેઠેલા અધિકારીઓ તારું મારું સહિયારું તેવા નોટિસ આપી ખુલાસા પૂછી સંતોષ માને છે, ત્યારે આ વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સફાઈ કરાવવાનો વિડીયો કોઈ નાગરિકે વાયરલ કરતા આદિવાસી વિસ્તારમાં શિક્ષક સામે રોષ ફાટી નીકળ્યો છે. આ વિડીયો વાયરલ થતા જ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તાલુકાના હમીરપુરા ગામની પ્રાથમિક શાળામાં જે શિક્ષક છે એ બાળકો જોડે સંડાસ બાથરૂમ સાફ કરાવે છે, તો ખરેખર આવું કૃત્ય કરવું કેટલા અંશે વ્યાજબી છે? અમે અમારા આદિવાસી બાળકોને ઘરે પણ અમે આવું સંડાસ બાથરૂમ નથી સાફ કરાવતા, તો આ એક શિક્ષક એવો વ્યક્તિ છે કે બાળકો જોડે સંડાસ બાથરૂમ સાફ કરાવે છે. ખરેખર આવું ના હોવું જોઈએ. સરકાર તો એમને સાફ સફાઈ માટે અલગથી ગ્રાન્ટ આપે છે, તો એનો ઉપયોગ કરીને કોઈ અન્ય વ્યક્તિ જોડે સાફ કરાવવું જોઈએ. અને આ મારા ધ્યાન મુજબ આ દરરોજ આ સિસ્ટમ કરે છે આ શિક્ષક, તો ખરેખર એના સામે કાયદેસરના પગલાં લેવું જોઈએ અને ખરેખર એના પ્રત્યે ગુનો પણ દાખલ થવો જોઈએ. એવી એને શિક્ષા થવી જોઈએ તો આ સિસ્ટમ સુધરશે. ખરેખર નસવાડી તાલુકામાં આવા ઘણા બધા શિક્ષકો છે, પણ અમારા જે ધ્યાનમાં આવી એ વાત અમે મૂકીએ છીએ. અને જો આગામી સમયમાં આ શિક્ષક વિરુદ્ધ જો કાયદેસર ગુનો દાખલ નહીં થાય, કાયદેસરની કાર્યવાહી નહીં થાય, તો અમારું જય આદિવાસી મહાસંઘ એ સશક્ત બનીને કાયદેસર પગલાં લેવા તત્પર બનશે. અને હું ભીલ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ, ગામ આનંદપુરી, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર, હું જય આદિવાસી મહાસંઘમાં પ્રમુખ તરીકે સેવા આપું છું. અને જો આ શિક્ષક વિરુદ્ધ કાયદેસરના પગલાં નહીં લેવામાં આવે તો ગાંધી ચિંજા માર્ગે જય આદિવાસી મહાસંઘ આગળ વધશે એ ચોક્કસપણે હું ખાતરીપૂર્વક કહું છું. તો જય આદિવાસી મહાસંઘના પ્રમુખ અરવિંદભાઈ ભીલના જણાવ્યા મુજબ આદિવાસી વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સફાઈ કરાવવાનું કેટલેક અંશે વ્યાજબી કહેવાય. જો આ શિક્ષક સામે કાયદેસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો જય આદિવાસી મહાસંઘ ગાંધી ચિંધ્યા માર્ગે આ શિક્ષક સામે લડત આપશે. આ શિક્ષક સામે આદિવાસી પ્રજામાં રોષ ફાટી નીકળ્યો છે. હવે એ જોવાનું રહ્યું કે શિક્ષણના ઉચ્ચ અધિકારીઓ આ શિક્ષક સામે શું પગલાં ભરે છે. નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળાની અંદર એક એવો શિક્ષક છે કે જે નાના બાળકોને સંડાસ બાથરૂમ સાફ કરાવે છે, અને એ સંડાસ બાથરૂમ સાફ કરાવવા માટે એ જે પ્રવૃત્તિ કરે છે એ શિક્ષક તરીકે, ગુરુ તરીકે એને પોતે શરમ આવી જોઈએ ને કે અમારા નાના બાળકોને આ પ્રવૃત્તિ કરાવે છે. અમે ઘરે પણ આ નાના બાળકોને સંડાસ સાફ નથી કરાવતા, એવા આ નાના બાળકોને જે સંડાસ બાથરૂમ અને ગંદકી સાફ કરાવે છે અને અમે સતત શબ્દોમાં વખોડી કાઢ્યા છે. આ શિક્ષક પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. 1800 રૂપિયા અમારી ગુજરાતની સરકાર સફાઈ કામ માટે એમને ગ્રાન્ટ આપે છે, એને માણસો રાખીને સફાઈ કરવી જોઈએ. એના જગ્યાએ આ ગ્રાન્ટ પોતે ખરીદી અને નાના બાળકોને પ્રવૃત્તિ કરાવે છે એને અમે સતત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આદિવાસી વિસ્તારમાં પ્રવૃત્તિ જે ચલાવે છે નાના બાળકો પર અમે ચલાવીને લઈએ, એને પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. જસુભાઈ ભીલ, ગુજરાત ભાજપ પ્રદેશ પૂર્વ ઉપપ્રમુખ, આદિવાસી મોરચો. આજરોજ મીડિયા મારફત હમીરપુરા પ્રાથમિક શાળામાં સ્વચ્છતા સંકુલ બાળકોને સાફ કરાવતો વિડીયો બાબતે મને જાણ કરવામાં આવી. હવે એ બાબતે જે તે મુખ્ય શિક્ષકને અમે અહીંયાથી નોટિસ મોકલાવીને એમની પાસેથી ખુલાસો માગીશું અને ઉપલા અધિકારીશ્રીને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા બાબતે આપણે ઘટતું કરવા માટે જણાવીશું. ટીપીઓ નસવાડી જસવંતભાઈ વિતર.